મિત્રો, આપણે ચોથું ઉદાહરણ જોઈશું. શેનું ચોથું ઉદાહરણ? તો કે આપણું જે દસમામાં જે ગણિતની બુકમાં 11મું ચેપ્ટર વર્તુળ છે એનું ચોથું ઉદાહરણ. ત્રણ ઉદાહરણ અત્યાર સુધી આપણે જોઈ લીધા છે, તો ચોથું ઉદાહરણ જોઈશું. ચોથું ઉદાહરણ શું કહે છે મિત્રો? કે જો બે સમકેન્દ્રી વર્તુળ છે, બરાબર, તો સમકેન્દ્રી કોને કહેવાય? કે જો હું બે વર્તુળ દોરું તો બંનેનું કેન્દ્ર એક જ હોવું જોઈએ. તો આ માન લો કેન્દ્ર છે, એક વર્તુળ દોડું તો બીજું વર્તુળ આવી રીતે થશે. તો બે સમકેન્દ્રી વર્તુળ છે, એક મોટું થઈ જશે, એક નાનું થઈ જશે. જો બે ત્રિજ્યા આપી હોય તો જે પહેલી ત્રિજ્યા છે, મતલબ જે મોટી ત્રિજ્યા છે, એ મોટા વર્તુળની થશે અને નાની ત્રિજ્યા છે એ નાના વર્તુળની થશે. તો આમાં આપેલું છે કે એક વર્તુળની ત્રિજ્યા 26 છે અને એક વર્તુળની ત્રિજ્યા 24 છે. તો મેં અહીંયા દોરી રાખ્યું છે, આ જો આ એક વર્તુળ છે અને આ એક માથે મોટું વર્તુળ છે. તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 24, મતલબ આ આટલું 24 છે, બરાબર, અને મોટા વર્તુળનું 26, તો આ આખું 26 છે. તો આ ચિત્રમાં આપણે એને ફિટ કરીએ તો ઓપી આ 24 થઈ જશે અને ઓ થી એ આ મોટા વર્તુળની ત્રિજ્યા એ 26 થઈ જશે. તો 24 અને 26 થઈ ગયું. હવે એમ કહે છે કે જે મોટા વર્તુળની એક જીવા છે એ નાના વર્તુળને સ્પર્શીને જાય છે. તો આ જો આ મોટું વર્તુળ છે, આમાં તમે ગમે ત્યાં જીવા દોરી શકો. ધારો કે આ બે વર્તુળ છે તો અહીં આમ જીવા દોરી શકાય, આમ જીવા દોરી શકાય, અહીંથી આમ જીવા દોરી શકો. પણ એક એવી જીવા દોરવાની છે જે આને સ્પર્શીને જાય, મતલબ આવી રીતે સ્પર્શ કરીને જાય અને જીવા પર બને. તો એવી રીતે આમાં આપણે દોરશું કે એક એવી જીવા દોરશું જે નાના વર્તુળને સ્પર્શીને જતી હોય. તો ત્યાં આપણે એક પોઈન્ટ P લઈ લઈશું. તો આ રીતે આપણે આ ચિત્ર દોર્યું કે એક નાનું વર્તુળ, એક મોટું વર્તુળ, નાના વર્તુળની ત્રિજ્યા 24, મોટા વર્તુળની ત્રિજ્યા 26 અને એક એવી જીવા કે જે નાના વર્તુળને સ્પર્શીને જતી હોય. તો હવે આપણે આ પ્રશ્નમાં કરવાનું શું છે? તો મિત્રો, કરવાનું એ છે કે તમારે A થી B સુધીની દૂરી ગોતવાની છે, મતલબ કે જીવાની લંબાઈ કેટલી છે એ ગોતવાની છે. તો જો તમને જીવાની લંબાઈ ગોતવાની કહે તો તમારે A થી B સુધીનું ગોતવું પડે. તો આમાં આપણે સૌથી પહેલાં શું કરશું કે ત્રિકોણને હું તમને એક ફરીથી બનાવી લઉં. આવું કંઈક આપણને ત્રિકોણ મળ્યું છે, આ O છે, આ P છે અને આ A છે, બરાબર. અને અહીં 90નો ખૂણો બનશે. કઈ રીતે? તો કે ઓપી છે એ એબીને લંબ છે. યાદ કરો પહેલું પ્રમેય શું કહેતું હતું? કે ત્રિજ્યા જે હોય એ સ્પર્શકને લંબ હોય. કોઈ વર્તુળની જે ત્રિજ્યા હોય એ એના ઉપર દોરેલા સ્પર્શકને લંબ હોય. તો એ પ્રમાણે આપણી પાસે ઓ પી એ, ખૂણો ઓ પી એ બરાબર 90 ડિગ્રી, પ્રમેય પ્રમાણે, બરાબર. તો એની પછી છે કે આપણે ગોતવાનું છે આખું એ બી, પણ આપણે શું કરશું? પહેલાં એ અને પી, એ થી પી સુધી આટલું ગોતી લઈશું અને એનું પછી ડબલ કરી દઈશું. તો આમાં ત્રિકોણમાં અહીંયા 26 છે, અહીંયા 24 છે અને અહીંયા આપણે ગોતવાનું છે. તો આપણે પાયથાગોરસનું સૂત્ર લગાડીશું. તો એ પ્રમાણે શું થાય કે એ પી એટલે આનું સ્ક્વેર વત્તા આનો વર્ગ પી ઓ એનો વર્ગ બરાબર ઓ એનો વર્ગ. તો ઓ એ એટલે આવડિયા લાઈન. તો આ બધામાં આપણે એની કિંમત મૂકી દઈશું. ઓ એ પીનો વર્ગ આપણને ન ખબર હોય તો એમને એમ રાખશું,
વત્તા પીઓ પીઓ કેટલું છે 24નો વર્ગ બરાબર 26નો વર્ગ 26નો વર્ગ તો આપણે આ એપીનો વર્ગ ગોતવાનું છે એટલે આને પહેલી બાજુ મોકલી દઈશું એપીનો વર્ગ બરાબર 26નો વર્ગ વત્તા 24નો વર્ગ તો આની આપણે જો કિંમત કાઢીએ 26નો વર્ગ તમે કાઢી જુઓ કે કેલ્ક્યુલેટર હોય તો અત્યારે કેલ્ક્યુલેટરમાં કાઢી જુઓ બાકી તમારે જાતે પ્રેક્ટિસ રાખવાની આ લગભગ 726 થશે 776 776 અને આ થઈ જશે 676 બરાબર તો આ એ થઈ ગયું 100 એપીનો વર્ગ મિત્રો હવે આપણે એપીનો વર્ગ નથી ગોતવાનું એટલે તમે અહીંયા આવીને મૂકી દો આટલું કરીને મૂકી દો એટલે કામ નહીં ચાલે તો તમારે શું ગોતવું પડશે એપી બરાબર 100ને વર્ગમૂળમાં લેવું પડશે વર્ગમૂળમાંથી શું બહાર આવશે 10 તો આ એપીની કિંમત છે એ અને પી આ 10 થયું તો સિમ્પલ વાત છે કે જો એપી 10 હોય તો આ બીજું પણ 10 થશે તો એ બી ઇક્વલ ટુ 2AP ઇક્વલ ટુ 2×10 મતલબ 2×10 ઇક્વલ ટુ 20 તો આ રીતે જે આપણને આ 20 જવાબ મળ્યો એ ખરેખરનો ઉત્તર કહેવાય તો મિત્રો આ બહુ સિમ્પલ છે આમાં તમને નાના વર્તુળની ત્રિજ્યા 24 આપી છે મોટા વર્તુળની ત્રિજ્યા 26 આપી છે અને તમારે એની જીવાની લંબાઈ ગોતવાની છે તો જીવામાં આપણે પહેલાં અડધી જીવા ગોતી લઈશું પછી એનું ડબલ કરી દઈશું આ ખૂણો 90નો થશે પ્રમેય પ્રમાણે કેમ કે આ ત્રિજ્યા છે અને આ એનો સ્પર્શક છે આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડશું તો એપીનો વર્ગ પ્લસ પીઓનો વર્ગ બરાબર એઓનો વર્ગ આનો વર્ગ પ્લસ આનો વર્ગ ઇક્વલ ટુ આનો વર્ગ થશે તો બધાની કિંમત આપણે મૂકી દઈશું પીઓની કિંમત 24 છે એની કિંમત 26 છે તો એપીનો વર્ગ આપણે બરાબર 26નો વર્ગ 24નો વર્ગ એપીનો વર્ગ બરાબર 776 થાય અને 24નો વર્ગ એટલે 676 થાય બંનેને બાદ કરશું એટલે 100 આવશે એપીને આપણે વર્ગમૂળ કરી લઈશું તો 10 આવી જશે અને એપીને આપણે ડબલ કરી દઈશું તો 20 થઈ જશે તો 20 આપણો સાચો જવાબ થશે તો મિત્રો આમાં તમને કાંઈ ન ખબર પડી હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો પાંચમું ઉદાહરણ જોઈશું અને એની પછી આપણે સોલ્વ કરીશું જે ક્વેશ્ચન આપેલા હોય છે તે